બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત કેરવણી મંડળ સંચાલિત સંસ્થાઓમાં નવરાત્રી મહોત્સવની દબદબાભેર થયેલી ઉજવણી. વિદ્યાવિહાર વિભાગમાં ધોરણ 1-8ના બાળકો નવરાત્રી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મંત્રી રહીશભાઈ કસબાતી, ટ્રસ્ટી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તેમજ જયંતિભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. વિદ્યાવિહારના તમામ બાળકો નવરાત્રી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. ઇંગ્લિશ મીડિયમ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે આરતી અને ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ બનીને બાળકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે વાલી મિત્રોને પણ સંસ્થા વતીથી નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને વાલી મહિલાઓ પણ ગરબામાં સામેલ થઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા અને ગરબા હરીફાઈમાં ભાગ લેનાર બાળકોમાં સારો દેખાવ કરનાર બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અવરણ હાઈસ્કૂલના માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓએ પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર કરી હતી. દરેક વિભાગના આચાર્યો તેમજ શિક્ષકગણ પણ આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકો ગરબે ઘૂમતા નજરે પડતા હતા. સ્કૂલના વિશાળ ચોકમાં માતાજીની તસવીરનું સ્થાપન કરીને માતાજીના ગરબા ગવાયા હતા. માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશી નાથ બાર મંદિરના નાના ભૂલકાઓ પણ નવરાત્રી મહોત્સવમાં સામેલ થયા હતા. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ બનેલા બાળકો સુંદર લાગી રહ્યા હતા. બાળકોના વાલી તરીકે ઉપસ્થિત તેમની માતાઓએ ગરબા ગાઈને બાળકોના ઉત્સાહ વધાર્યો હતો. વાલી મિત્રોમાં પણ સ્પર્ધા રાખવામાં આવી હતી. આઈટીઆઈ વિભાગમાં પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. આઈટીઆઈના તાલીમાર્થી યુવક યુવતીઓએ ગરબાની રમઝટ જમાવી હતી. આ વિભાગના શિક્ષકો પણ ગરબામાં રમી સહભાગી બન્યા હતા. દર વર્ષે આ સંસ્થામાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. જી રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માં ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે. તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે. પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિક બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે. નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે. પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિસ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજો પ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો. આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી સાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જય માળી પરિવાર. શુભ સ્થળ શ્રી શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461. રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા. આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેરડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ. તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ
ખેતરવાળી મેલડી માતાના ધામ. જય માતાજી. મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાળા મા મેલડીના ધામે. ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેકને વિનંતી તબિયત પણ ચોક્કસ બજાવશું. જય માતા.